ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સમાચાર. ધોરણ 1 થી 12 ની શાળાઓમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. શિક્ષણ મંત્રીએ કર્યું મોટું એલાન અને પીએમ નરેન્દ્ર મોદી. ઐતિહાસિક દિવસને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો. હવે દેશના વડાપ્રધાને માન્યો આભાર. પીએમ મોદીએ લોકસભામાં નારી શક્તિ વંદન બિલ એટલે કે મહિલાઓને આરક્ષિત આપતું બિલ બહુમતીથી પસાર થવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતની લોકશાહીની યાત્રામાં આ એક સોનેરી તક છે. ગૃહમાં ઉપસ્થિત તમામ સાંસદો આ પળના હકદાર છે, તેમજ તમામ પાર્ટીના નેતાઓ પણ હકદાર છે. પાવન કાર્યમાં તમામની ભાગીદારી મહત્વપૂર્ણ. ચર્ચા માટે તમને હૃદયથી અભિનંદન આપું છું. લોકસભામાં આ બિલની તરફેણમાં 454 મત પડ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ લઈને આવ્યા મોટા સમાચાર. આગામી વાઇબ્રન્ટ સમિટ 2024ને લઈને ગુજરાત સરકારે તૈયારીઓ તેજ કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની વેબસાઇટ, મોબાઇલ એપ અને બ્રોઝરનું લોન્ચિંગ કર્યું હતું. આ ખાસ પ્રસંગે સરકારના મંત્રીઓ, અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સીએમએ કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કારણે વિવિધ ઔદ્યોગિક માપદંડોમાં ગુજરાત મહત્વનું રાજ્ય બન્યું છે. આગળના ચિંતાજનક સમાચાર અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને પગલે કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે મહી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. નદી બે કાંઠે થતા આસપાસના ગામો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. હાલ નદીનું જળસ્તર તો ઘટ્યું છે, પરંતુ લુણાવાડાના કેટલાક ખેતરોમાં પાકને વ્યાપક નુકસાન થયું છે. હાલમાં પણ ખેતરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ખેડૂત જગતમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે. ત્યારબાદ ઐતિહાસિક દિવસ. આજનો દિવસ ઐતિહાસિક બનશે. લોકસભા બાદ આજે રાજ્યસભામાં પણ નારી શક્તિ વંદન બિલ પસાર થશે. આ બિલ મહિલા સશક્તિકરણનું મોટું ઉદાહરણ બની શકે છે. આ બિલ અંતર્ગત લોકસભા સહિત બધી જ વિધાનસભામાં મહિલાને 33% અનામત અપાશે. મહિલાઓ માટે 33% સીટ રિઝર્વ રહેશે. આ બિલથી ગૃહમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો થશે. આ બિલ માટે હાલ રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે. મહત્વના શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં ધોરણ 1 થી 12ની શાળાઓમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય. ગુજરાતની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યની ગ્રાન્ટેડ એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મુજબ સીધી ભરતીથી નિમણૂક પામનાર આચાર્યને 5/1/1965ના ઠરાવ મુજબ લાભ મળશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડો દ્વારા આ અંગે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. ગુજરાતના શિક્ષણ મંત્રીએ કર્યું મોટું એલાન. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટમાં લખ્યું હતું કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના દૂરદર્શી નેતૃત્વ હેઠળ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ટ્વીટની સાથે એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. ફોટામાં લખેલું છે કે સીધી ભરતીથી નિમણૂક પામનાર આચાર્યને 5/1/1965ના ઠરાવ મુજબ લાભ મળશે અને 7મા પગારપંચના 5મા હપ્તાની ચૂકવણી કરવામાં આવશે.